સુરત શહેર એટલે કે હીરાનગરી અને હીરાનગરીમાં કામ કરતા એવા તમામ રત્ન કલાકારો માટે સુરત ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ હોસ્પિટલ આજથી 10 વર્ષ પહેલાં શરૂ કરાઈ હતી, જેમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકીઓને બોન્ડ પણ વિતરણ કરવામાં આવે છે અને પ્રસૂતિ ચાર્જ પણ ખૂબ ઓછો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને દૂર દૂરથી મહિલાઓ પ્રસૂતિ કરાવવા ડાયમંડ હોસ્પિટલમાં આવે છે. અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા અનેક રેકોર્ડ હોસ્પિટલના નામે કરાયા છે, જેમાં પથરી ઓપરેશન, સફળ સર્જરી સહિત અનેક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે વધુ એક રેકોર્ડ હોસ્પિટલે પોતાના નામે કર્યો છે અને એક જ દિવસ 30 જેટલી પ્રસૂતિ હોસ્પિટલમાં થઈ હતી, જેમાં એક જ જોડિયા બાળકો મળી એક જ દિવસે કુલ 31 તંદુરસ્ત બાળકોએ જન્મ લેતા હોસ્પિટલના 10 વર્ષ દરમિયાનના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ સર્જાયો હતો. જન્મેલા 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા અને ડાયમંડ હોસ્પિટલના નામે ઓળખાતી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ સિઝેરિયનનો ચાર્જ 5000 રૂપિયા છે. આ હોસ્પિટલ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત જો કોઈ પણ દંપતીને એક કરતાં વધુ દીકરીનો જન્મ થાય તો હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ અર્પણ કરાયા છે. હોસ્પિટલના ઉમદા કાર્યને જોઈ દૂર દૂરથી લોકો હોસ્પિટલમાં આવે છે. નમસ્કાર. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી, માતુશ્રી શાંતાબા વિરેડિયા ડાયમંડ હોસ્પિટલની અંદર આજે ખૂબ ખુશીનો માહોલ છે. આજે આ હોસ્પિટલની અંદર રાહત દરે 1000 કરતાં વધારે પેશન્ટો પર ડેઇલી સેવાનો, આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે. આજે વિશેષ દિવસ એ માટે છે કે આ હોસ્પિટલની અંદર આજે 31 ડિલિવરી એક સાથે થઈ છે. એની સાથે વધારે ખુશી એ બાબતની છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે પ્રમાણે બેટી બચાવ અભિયાન ચલાવે છે, તો આ રેશિયો 17 દીકરીઓ અને 14 બાળકોનો જન્મ થયો છે, એટલે દીકરીઓનો રેશિયો વધારે છે. અને આ તમામ બીજી જન્મેલી દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ પણ સુરત ડાયમંડ હોસ્પિટલ તરફથી અમે આપીએ છીએ. આજની આ યશસ્વી કામગીરી બદલ અમે હોસ્પિટલના સ્ટાફ, ખાસ કરીને અમારા એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર હરેશભાઈ પાગડા, ગાયનેક ડિપાર્ટમેન્ટ, ચિલ્ડ્રન ડિપાર્ટમેન્ટ અને રેસિડેન્ટ ડૉક્ટરોનો, જે એક દિવસની અંદર 31 ડિલિવરી કરવી ખૂબ મુશ્કેલ કામ હોય છે, પણ ખૂબ સરળ રીતે આરોગ્ય સેવા પૂરી પાડવા બદલ અમને એઝ એ ટ્રસ્ટી તરીકે અમને સૌને એ બાબતનો ગૌરવ છે કે અમે જે ધ્યેય માટે અને જે ઉદ્દેશ માટે આ હોસ્પિટલનું નિર્માણ કર્યું એ અમને એની અંદર સફળતા મળતી હોય એવું આજે દેખાઈ રહ્યું છે.